પ્રાંતિજ હનુમાન ચોક વિસ્તારમાં આવેલા શ્રી ઘનશ્યામ લાલાજીની હવેલી ખાતે આ વર્ષે પણ મંદિર ખાતે વિવિધ પ્રકારના હિંડોળા ભરવામાં આવ્યા, જેમાં ફૂલના હિંડોળા, ફળના હિંડોળા, સૂકા મેવાના હિંડોળા જેવા હિંડોળા બનાવવામાં આવ્યા. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ ભાદરવાનો આબોહિબ હિંડોળો બનાવ્યો હતો, જેમાં આબેહૂબ મ્યુઝિક, સંગીત, લાઇટો સાથે હિંડોળો આસોપાલવના પાન સાથે આબોહિબ સજાવવામાં આવ્યો. તો વૈષ્ણવ સમાજના ભાઈ બહેનોએ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો મંદિર વ્યવસ્થાપકો તથા મહિલા મંડળ દ્વારા શ્રાવણ ભાદરવાનો આબેહૂબ હિંડોળો બનાવવામાં આવ્યો. તો મંદિરના સંકુલમાં ભજન કીર્તનનો કાર્યક્રમ પણ હરિભક્તો દ્વારા યોજાયો હતો. આ દ્રંત પ્રાતિકમાં શ્રી ઘનશ્યામબાલજી મંદિર હવેલીમાં શ્રાવણ ભાદરનો હિંડોળાના દર્શન કરવામાં આવ્યા. ખૂબ સરસ રીતે બહેનોએ મંદિરમાં મહિલા મંડળે સરસ રીતે ઠાકોરજીના હિંડોળાનું આસોપાલવ તથા વર્ષા ઋતુના દર્શન અલૌકિક રીતે સરસ આયોજન કરે, જે આજરોજ ગામના સર્વ વૈષ્ણવો તથા ધર્મપ્રેમી જનતાએ સરસ રીતે દર્શનનો લાભ લીધો અને મુખ્યાધી તથા મંદિરના દરેક સભ્યોએ ખૂબ સરસ રીતે સાથ સહકાર આપ્યો અને બધા પ્રાતિમાં ધર્મપ્રેમી જનતાને ખૂબ સરસ રીતે ઠાકોરજીના દર્શનનો આનંદ મળ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે ઘનશ્યામલાલ મંદિરની હવેલીમાં શ્રાવણ ભાદરનો હિંડોળો સરસ સુંદર રીતે આયોજન કર્યું હતું. તેમાં સર્વે સખી મંડળોએ સરસ રીતે ભાગ લીધો અને સૌએ સામૂહિક સેવા કરી અને અતિ અદ્ભુત એવો વ્રજધામમાં હિંડોળો બન્યો હોય એવી અલૌકિક કામના અમારી પૂરી થઈ અને દર વર્ષે આવા જાત જાતના હિંડોળા પ્રાંતિ મંડળમાં થતા રહે છે અને ભગવાન અમને એવી પ્રાર્થના કરીએ છીએ કે અમને ખૂબ ખૂબ સેવા કરવાની તક આપે. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પ્રાંતિજ ગામની અંદર મદન મોહનલાલજીની હવેલી છે, ઘનશ્યામલાલની હવેલી છે અને અહીંયા રોજ જુદા જુદા હિંડોળા થાય છે. દરેક વૈષ્ણવ અમે પ્રેમથી હળી મળીને દર્શન કરીએ છીએ, બધી બહેનો સેવાનો લાભ લે છે અને આજે અમારા જે શ્રાવણ ભાદરવાના હિંડોળા થયા છે એ અમને ખરેખર એવું લાગે છે કે અમે જતીપુરામાં ગિરિરાજને ત્યાં ઊભા છીએ એવું અમને લાગે છે. એટલે અમારે વ્રજમાં જવાની જરૂર નથી, પ્રાંતિજમાં જ અમને વ્રજ દેખાય છે અને અમે શ્રાવણ ભાદરવ બહુ સારી રીતે દર્શન કર્યા અને સખી મંડળ એક જ મનથી અને એક જ ભાવથી અમે દર્શન કર્યા અને અમારું સખી મંડળ વ્રજનું મંડળ ચાલે છે. એમાં કીર્તનો બધી બહેનો અમે કરીએ છીએ અને હૃદયથી અમે બધાને મળી અને જય શ્રી કૃષ્ણ કહી અને છૂટા પડીએ છીએ. અને આજે સરેસર ભગવાનના દર્શન એવા થયા કે આખી રાત અમે એવું વિચારીશું કે અમે આજે જતીપુરામાં જ બેઠા છીએ અને ગિરિરાજના જ દર્શન કરીએ છીીએ અને ગિરિરાજજી જ અમારી જોડે છે એવી અમને આશા છે. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.